સમાચારમાં આજે શુદ્ધ દિલ્હીમાં થયેલી હિંસા બાદ ખેડૂતોના આંદોલનને નુકસાન થશે. ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા બાદ ખેડૂત નેતાઓમાં ભાગલા બે ખેડૂત સંગઠનો પ્રદર્શનથી અલગ થયા. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું બ્રિજલ શાહ. ટ્રેક્ટર રેલી દરમિયાન 300 પોલીસ કર્મી ઘાયલ, 200ની અટકાયત અને એ સિવાય કાર્યક્રમમાં આજે કોણ છે દીપ સિદ્ધુ, જે લાલ કિલ્લાની ઘટના બાદ ચર્ચામાં છે. બ્રિટનમાં મહામારીને લીધે 1,00,000થી વધુ લોકોના મૃત્યુ, યુરોપનો પહેલો એવો દેશ જ્યાં મહામારીને લીધે સૌથી વધુ મોત. અને આના સિવાય પણ બીજું ઘણું બધું બીબીસી સમાચારમાં. સૌથી પહેલા વાત દિલ્હી હિંસા બાદ ખેડૂતોના આંદોલનની દિશા અને દશાની કરીએ તો, દિલ્હીમાં થયેલી હિંસા અને લાલ કિલ્લાની ઘટના બાદ ખેડૂત સંગઠનોમાં આંદોલનને લઈને મતભેદો સામે આવ્યા છે. રાષ્ટ્રીય કિસાન મજદૂર સંઘે ખેડૂતોના આંદોલનને પોતાને અલગ કરવાની જાહેરાત કરી છે. ભારતીય કિસાન યુનિયનના ભાનુ જૂથે પણ પ્રદર્શનથી પોતાના સંગઠનને અલગ કર્યું છે. આમ હિંસા બાદ ખેડૂત નેતાઓમાં ભાગલા પડી ગયા છે. हम ना शहीद कराने आए हैं ना पिटवाने आए हैं लोगों को यहाँ पर. मैंने पहले भी कहा था 2 अक्टूबर 2018 की इसका जो है ये फिर से वापस रिपीट नहीं होना चाहिए जो रिपीट हुआ है. उन लोगों के साथ आज हम बैठ के आगे आंदोलन नहीं चला सकते जिनकी दिशा अलग हो. मैं कल की घटना से इतना दुखी हूं और इतना शर्मसार हूं कि अब मेरा मन जिला बॉर्डर से इस समय समय काल और परिस्थिति के अनुसार मैं आज घोषणा करता हूं कि अपने भारतीय किसान भानु के जो संगठन का यहां धरना चल रहा था लगभग 58 दिनों से, उसको खत्म करता हूं, समाप्त करता हूं. બીજી તરફ પોલીસે આ હિંસાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે. 200 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે હિંસા મામલે દાખલ એફઆઈઆરમાં રાકેશ ટિકેત, મેઘા પાટકર, બુટાસી અને યોગેન્દ્ર યાદવ સહિતના 37 ખેડૂત નેતાઓના નામનો ઉલ્લેખ પણ કર્યો છે. તો ખેડૂત નેતાઓ પૈકીના કેટલાકે આ હિંસા પાછળ ષડયંત્રની શંકા વ્યક્ત કરી છે. તેમણે દીપ સિદ્ધુ જેવા લોકો પર આરોપ લગાવ્યો કે તેમના જેવા લોકોએ આ પ્રકારે આંદોલનને નિષ્ફળ કરવાની કોશિશ કરી હતી. આ મામલે બીબીસી માટે વરિષ્ઠ પત્રકાર સમીર આત્મજ મિશ્રએ ખેડૂત નેતા રાકેશ ટિકેત સાથે વાત કરી. મતલબ 9:30 દીપ સિંધુ લાલ કિલ્લે પર 10-11 ખબર આ ગઈ હતી કે વહાં પર લાલ કિલ્લે પર લોગ ચલે ગયે ઓર વો ઝંડા ભી લગા દિયા ઓર વો ફોટો કિસકે સાથ મેં બારે સો રહે તો પ્રી પ્લાન થી ના ઉન લોગો કે ષડયંત્ર હૈ. આપકો યે માલૂમ થા ઇતના બડા આંદોલન હૈ, ઇતના બડા આપ માર્ચ કર રહે હૈ, કુછ ભી ગડબડ હોતી હૈ, કિસી કી વજહ સે ભી હોગી, વો જિમ્મેદારી નેતાઓ પે આયેગી. પોલીસ ભી કહે રહી હૈ કે નેતાઓ કી બાત પે હમને ભરોસા કિયા. તો ઇસ તરહ કે ષડયંત્ર કા આપકો પતા ક્યો નહીં લગ પાયા? નહીં નહીં, સરકાર કોઈ અગર ષડયંત્ર રચાય સર સબ ઉસમે શામિલ હો જાય તો ઉસકા કૈસે પતા કર લે કોઈ. હવે જોઈએ કે આ દીપ સિદ્ધુ કોણ છે જે લાલ કિલ્લાની ઘટના બાદ ચર્ચામાં છે. માનવામાં આવે છે કે જ્યારે પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લા પર શીખોનો પરંપરાગત કેસરી ઝંડો લહેરાવ્યો તે સમયે દીપ સિદ્ધુ ત્યાં ઉપસ્થિત હતા અને તેઓ વિડીયો બનાવી રહ્યા હતા. તેઓ પંજાબી ફિલ્મ અભિનેતા છે અને સપ્ટેમ્બર 2020થી ખેડૂત આંદોલનમાં સામેલ થયા હતા. તેમનો પોલીસ અધિકારી સાથે અંગ્રેજીમાં ચર્ચા કરતો વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ કહેતા સંભળાયા હતા કે આ ક્રાંતિ છે તે દેશ અને દક્ષિણ એશિયાની ભૂ રાજનીતિને નવેસરથી પરિભાષિત કરશે. તેઓ સોશિયલ મીડિયામાં જનરલ સિંહ ભિંદરવાલે મામલે પોસ્ટ કરતા હતા, જે પણ વિવાદ ઉભો કરનારા હતા. આ વિડીયો બહુ વિવાદિત થયા બાદ ખેડૂત સંગઠનોએ દીપ સિદ્ધુને પોતાનાથી અલગ કરી દીધા હતા. દીપ સિદ્ધુના સની દેઓલ અને ધર્મેન્દ્રની સાથેના સંબંધો પણ હવે વિવાદનું કારણ બન્યા છે. ખેડૂત નેતાઓ આરોપ લગાવે છે કે દીપ અને ભાજપ વચ્ચે નજીકનો સંબંધ છે. માનવામાં આવે છે કે દીપ સિદ્ધુએ એક વિડીયોમાં દાવો કર્યો હતો કે તેઓ સની દેઓલના ચૂંટણી અભિયાનમાં જોડાયા હતા, જ્યારે કે સની દેઓલે આ બાબતે ફેલાયેલી ખબરોનું ખંડન કર્યું છે. જાણીતા સમાજસેવી અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે તેમના ટ્વિટર પર આ તસવીર પોસ્ટ કરી છે, જેમાં દીપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઈ રહ્યા છે.
વિપક્ષ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ હિંસા એ સરકારનું ષડયંત્ર છે. આ બધા વિવાદો વચ્ચે પણ મોદી સરકાર કહે છે કે તેમણે ખેડૂતો સાથે વાતચીતના દરવાજા ખુલ્લા રાખ્યા છે. નહીં આયસા કબ કા આપને કભી સુના કે બાતચીત કે દરવાજે બંધ હો ગયે? નહીં સુના. નહીં સમજને કી ક્યો જરૂરત હૈ? જબ ભી હોગા બાત કરેંગે બતાએંગે આપકો. હવે આંદોલનના પડઘા વિદેશની ધરતી પર પણ જોવા મળ્યા છે. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસની સામે ખાલિસ્તાનની સમર્થકોએ ભારતમાં પસાર થયેલા ખેડૂત કાયદાઓ સામે દેખાવો કર્યા હતા. તો ગઈકાલની ઘટના બાદ આંદોલનકારીઓમાં કેવો માહોલ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો બીબીસી સંવાદદાતા અરવિંદ છાબડાએ. મેં ઇસ વક્ત ટિકરી બોર્ડર પર મોજૂદ હું. મેં યહાં યે જાને કી કોશિશ કી કે જિસ તરીકે સે ગણતંત્ર દિવસ પર જિસ તરીકે કા ઘટનાક્રમ દેખને કો મિલા ઉસકે બાદ યહાં પર કિસાનો મેં ક્યા માહોલ હૈ? લોગો સે બાત કરતે હૈ, આપ કૈસે દેખતે હૈ? આજ પહેલા દિન હૈ ગણતંત્ર દિવસ કે બાદ જો જૈસા ઘટનાક્રમ હુઆ, આપ કૈસે દેખતે હૈ? કૈસા માહોલ હૈ? માહોલ બહોત અચ્છા જી. પહેલે જો દો કિસ્મ કે લોગ થે યહાં, એક તો થે જો 26 ગણતંત્ર દિવસ મે શામિલ હોને આયે થે ટ્રેક્ટર ઓર ટ્રોલીઝ, વો તો વાપસ ચલા ગયા. જો જહાં જમે હુએ હૈ સંઘર્ષ મે જબ સે આયે હૈ તબ સે વહીં હૈ, વો બિલકુલ એક ટ્રાલી ભી નહીં ગયા ના જાયેગા. શાંતિપૂર્ણ તરીકે સે આપ લોગોં કા આંદોલન ચલ રહા થા, તો લેકિન કલ જો હૈ હિંસા ભી દેખને કો મિલી, જિસ તરીકે સે બેરિકેડ સે ઉનકો હટાયા ગયા, ઉસકે બાદ દિલ્હી પુલિસ કે સાથ ઓર પુલિસ કે સાથ જો ઝડપે હુઈ, તો ઉસસે માહોલ મે કુછ ફરક તો પડા હોગા આંદોલન મે? નહીં સર, ઇસસે કોઈ ફરક નહીં પડા. મેં એઝ એ વોલંટિયર સબસે આગે થા, તો જો ટ્રેક્ટર નિકલે હૈં વો ઉધર સે ઉલ્ટ સાઇડ સે આગે લગાયે ગયે હૈં, જો ઉગર લોગ થે જો ઇસ મે ભડકાના ચાહતે થે કે કૈસે કરકે બેરિકેડ તોડે જાયે ઓર આગે જાયા જાય ઓર જે માહોલ તનાવપૂર્ણ હો. બાકી જો હમ 60 દિનો સે ઇધર બેઠે હુએ હૈં વો વહીં કે વહીં બેઠે હૈં, હમ કહીં નહીં જા રહે, વહીં કે વહીં બેઠે હુએ હૈં ઓર આંદોલન એસે હી ચલતા રહેગા. તો જ્યાદાતર લોગ યહી કહેતે હુએ યહી માન રહે હૈં કે જો લોગ થે વો કિસાન નહીં થે, આમ લોગ નહીં થે, આંદોલનકારી નહીં થે, જિન્હોને યે હિંસા મે હિસ્સા લિયા બહાર કે લોગ થે ઓર ભડકાને કી કોશિશ મે થે. અરવિંદ છાબડા, બીબીસી, ટિકરી બોર્ડર, દિલ્હી. બીબીસી સમાચારમાં સમય છે વિરામનો, આગળ જોઈશું. યુરોપમાં મહામારીને લીધે બ્રિટનમાં સૌથી વધુ કુલ 1,00,000 લોકોના મોત. રોકાઈએ વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં, હું છું આપની સાથે બ્રિજલ શાહ. સત્તાવાર આંકડાઓ પ્રમાણે યુકેમાં કોરોના વાયરસને લીધે કુલ 1,00,000 લોકોના મોત નોંધાયા છે. મહામારીમાં સાથે તે યુરોપમાં સૌથી વધારે મૃત્યુઆંક નોંધાવનારો દેશ છે. તેમ છતાં લોકો આ પરિસ્થિતિ સાથે જીવન જીવતા શીખી રહ્યા છે. 10 એપ્રિલે રિચર્ડ નેબિયોનું મોત થયું. તેઓ વૃદ્ધો માટે કામ કરતા નર્સ હતા. તેમના પુત્રી હોસ્પિટલમાં તેમની મુલાકાત ન લઈ શકવાની વ્યવસ્થાને ધિક્કારે છે. તેઓ મૃત્યુ પામ્યા તે દિવસે સવારે મેં તેમને ફોન કર્યો હતો. તેમણે મારી સામે હાથ હલાવ્યો અને કહ્યું બાય જેમી, અને મેં કહ્યું બાય ડેડી, હું તમને સાંજે ફોન કરીશ. અને તે સાંજ ક્યારેય ન આવી. મેં નહોતું વિચાર્યું કે તેઓ ઘરે પાછા નહીં આવે, પણ એ વાતની રાહત પણ છે કે દરેક દિવસે તેમણે એ જાણ્યું કે તેઓને કેટલો પ્રેમ મળ્યો છે. By the time Richard died, જ્યારે રિચર્ડનું મૃત્યુ થયું ત્યારે મૃત્યુદર 13,000 હતો, પણ પહેલો તબક્કો ટોચ પર પહોંચ્યો. રોજ મૃત્યુ પામનારાઓની સંખ્યા ધીરે ધીરે તબક્કાવાર ઘટવા લાગી. જૂન શરૂ થતા સુધીમાં 38,000 કરતાં વધારે લોકોના મોત થયા હતા. હકીકતમાં મૃત્યુદર વધારે હોવાની શક્યતા વધુ હતી, પણ મહામારીના શરૂઆતી સમયમાં એ લોકોની જ ગણતરી થતી જેઓ હોસ્પિટલમાં પોઝિટિવ મળી આવ્યા હોય. ઉનાળામાં બીચ પર ભીડ, વિદેશમાં રજાઓ અને લોકોએ બહાર ભોજન લઈ મદદની શરૂઆત કરતા કેટલીક સામાન્ય સ્થિતિનો અણસાર મળ્યો. તે સમયે પણ રોજ કોવિડને કારણે લોકો મૃત્યુ પામતા હતા, પણ સંખ્યા ઘણી ઓછી હતી. પહેલી સપ્ટેમ્બરે 3 લોકોના મોત થયા, પણ ફરી તે સંખ્યા વધવાની શરૂઆત થઈ. સપ્ટેમ્બરમાં 700થી વધુ લોકોના મોત નોંધાયા અને ઓક્ટોબરમાં 5,000 કરતાં વધારે. આખા યુકેમાં નવા પ્રતિબંધો લાગુ કરાયા, પણ મૃત્યુદર નવેમ્બરમાં પણ ઊંચો રહ્યો. ક્રિસમસના એક મહિના અગાઉ પણ લોકોને કહેવાયું કે તેઓ તહેવારોની મજા સાવધાનીપૂર્વક માણી શકે છે, પણ મૃત્યુદર તો વધતો જ જતો હતો.
12 ડિસેમ્બર સુધી કોવિડને કારણે 50 વર્ષીય મૃદુલા સરવર સહિતના 65,000 લોકોએ જીવ ગુમાવ્યા. તેમને અને તેમના પતિ બંનેને સાથે કોવિડ થયો હતો. એ દિવસે જ્યારે મોમને આઈસીયુમાં લઈ જવાયા, એ જ દિવસે તેમને વેન્ટિલેટર પર રખાયા, ડેડને પણ દાખલ કરાયા. તો મારા પત્ની પણ એ જ ઇમારતમાં હતા, અન્ય માળ પર, અને તેઓ જીવન માટે સંઘર્ષ કરી રહ્યા હતા. સર્વર સાજા થયા પણ તેમના પત્ની સપ્તાહો સુધી બીમાર રહ્યા. મારી પાસે રોજની શી હતી, સવાર અને બપોર બધું જ તેમાં લખેલું છે. તબીબોએ સર્વર, રાશિક અને તેમના 14 વર્ષીય ભાઈને આવીને કહ્યું કે તેઓ આવીને તેમને અલવિદા કહી શકે છે. તબીબો એ જણાવતા ઘણા દિલગીર હતા કે તેમના સમયનો અંત ગયો છે. એ અંતિમ સમય હતો જ્યારે મેં તેમને જોયા, અને તેઓ ખૂબ સુંદર હતા, ખૂબ જ સુંદર. જ્યારે તેઓ મારા જીવનમાં 31 વર્ષ પહેલાં આવ્યા હતા, એટલા જ સુંદર. તો એ જ મારી પાસે અમૂલ્ય યાદ છે. પણ 9 વર્ષની પૂર્વ સંધ્યાએ મૃત્યુદર 76,000 પર પહોંચ્યો હતો, અને માત્ર થોડા સપ્તાહમાં તે 1,00,000ને આંબી ગયો છે, અને હજુ આ વર્ષનો પ્રારંભ જ છે. IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે મહામારીમાંથી ઉભરી રહેલા વિશ્વની અર્થવ્યવસ્થા વિશેનું આગામી આકલન વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં આપ્યું છે. BBC સંવાદદાતા એન્ડ્રુ વોકરે IMFના ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથ સાથે વાતચીત કરીને પૂછ્યું કે તમે વૈશ્વિક અર્થવ્યવસ્થા વિશેના તમારા અગાઉના અનુમાનમાં સુધારો કર્યો છે, તો એ આપણા માટે શું સારા સમાચાર હોઈ શકે? વૈશ્વિક અર્થવ્યવસ્થા ધારવા કરતાં મજબૂત રીતે 2021માં પ્રવેશી, અને રસી વિશે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં આપણને જે સકારાત્મક સમાચાર મળ્યા, અને તેની સાથે જે રસીકરણ માટેનો નીતિગત ટેકો જે રીતે અમેરિકા અને જાપાન જેવા દેશો તરફથી પાછલા વર્ષના અંતભાગમાં મળ્યો, તેને કારણે અમે વૈશ્વિક અર્થવ્યવસ્થાના કદ વિશેના અમારા અનુમાનમાં 0.3% વધારો કર્યો. જો કે વિશ્વના અનેક ભાગોમાંથી આપણને આ હકારાત્મક પગલાઓને અવરોધરૂપ એવા સંક્રમણના કેસમાં વધારો, તેને અટકાવવાના પગલાં કે વાયરસના નવા સ્વરૂપ વિશેના જે સમાચાર મળી રહ્યા છે, આથી હજુ પણ વાયરસના સ્વરૂપમાં બદલાવ અને રસીકરણ વચ્ચે જે ખેંચતાણ ચાલી રહી છે, તેને કારણે અનિશ્ચિતતા બનેલી છે. That still remains because we are in a race between a mutating virus and vaccinations. અમે તમને એ પણ પૂછ્યું કે અલગ અલગ દેશોની અર્થવ્યવસ્થાઓમાં આટલી બધી અસમાનતા કેવી રીતે ફેલાયેલી છે. It is actually quite different. વિશ્વભરમાં વિકસિત, ઉભરાતા અને વિકાસશીલ આ ત્રણેય પ્રકારના દેશ અને તેમના જૂથ વચ્ચે પણ ઘણી અસમાનતા જોવા મળી રહી છે. જેમ કે અમેરિકાની અર્થવ્યવસ્થા તેના 2019ના કદને આ વર્ષે પાર કરશે તેવી અપેક્ષા હતી, જ્યારે કે અન્ય વિકસિત અર્થવ્યવસ્થાઓ 2022 કે પછી આમ નહીં કરી શકે એવું અનુમાન હતું. જ્યારે કે ઉભરતી અને વિકાસશીલ દેશોમાં આપણી સામે ચીનનું ઉદાહરણ છે, જેની અર્થવ્યવસ્થા તેના મહામારીના પહેલાના અનુમાનિત સ્તરને 2020ના ચોથા ત્રિમાસિકમાં પાર કરી ગઈ છે, જ્યારે કે તેની સામે અનેક ઉભરાતી અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓ એવી છે જેમણે હજુ આ સ્તરે પહોંચવામાં લાંબી મજલ કાપવાની બાકી છે. તો અનેક દેશો વચ્ચે મહામારીમાંથી તેમની અર્થવ્યવસ્થા રિકવર થવા મામલે ઘણી અસંગતતા જોવા મળી રહી છે. દરેક દેશ માટે આર્થિક પ્રાથમિકતા તો બિલકુલ જ સ્પષ્ટ છે, અને એ છે શક્ય એટલું ઝડપી રસીકરણ. અનેક દેશોમાં આ જોઈએ તેટલી ઝડપથી નથી થઈ રહ્યું. જે દેશોમાં રસી ઉપલબ્ધ થઈ ચૂકી છે તેમાં યુકે રસીકરણની ઝડપ મામલે સારું કામ કરી રહી છે. તે રસીકરણના કાર્યક્રમની ઝડપ મામલે હાલમાં વિશ્વમાં આગળ ચાલી રહ્યું છે, પરંતુ વિશ્વના અન્ય ઘણા દેશ તરફ જો તમે નજર કરો તો ત્યાં આમ થતું જોવા નથી મળી રહ્યું. રસીના વૈશ્વિક વિતરણના મામલે પણ દેશ વચ્ચે ચિંતાજનક અસમાનતા જોવા મળી રહી છે. ઘણા ગરીબ દેશ એવા છે જેમને 2022 સુધી રસી મળવા નથી જઈ રહી, અને એમાં વધુ પડતું મોડું પણ થઈ શકે છે. તો આંતરરાષ્ટ્રીય સમુદાય માટે કોવિડની રસીને નાણાકીય ટેકો આપવાની પ્રાથમિક જરૂરિયાત રહેશે, જેથી વિશ્વભરમાં રસી પહોંચી શકે. કારણ કે જ્યાં સુધી બધી જગ્યાએથી કોરોનાની મહામારી સમાપ્ત નથી થતી, ત્યાં સુધી તેનો અંત નથી આવવાનો. ઘણા દેશોએ મહામારી દરમિયાન રાહતરૂપી આર્થિક પેકેજ જેવા પગલાં લીધા છે, તે તેમણે હવે પાછા ખેંચવા જોઈએ કે નહીં એ પણ પૂછ્યું. વિકસિત અર્થવ્યવસ્થાઓ જ્યાં સુધી તેમના દેશમાં વિસ્તૃત સ્તરે રોગ પ્રતિકારકતા મેળવાઈ ન જાય ત્યાં સુધી તેમના લોકોને આર્થિક ટેકો આપવાનું ચાલુ રાખવું જોઈએ. લોકડાઉન વગેરે જેવી સ્થિતિમાં પણ આ આર્થિક મદદ ઉપલબ્ધ કરાવવી જોઈએ. ત્યાર પછી તમે આ ટેકાને પરત ખેંચીને શ્રમિકોને કામ માટે અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની પરવાનગી આપી શકો છો. કારણ કે કંપનીઓ શ્રમિકો વિનાની રહે એવું તમે નહીં જ ઈચ્છો.
પરંતુ હાલની પ્રાથમિકતા એ જ છે કે જ્યાં સુધી મહામારી અંકુશમાં નથી આવી જતી ત્યાં સુધી લોકોને સરકાર તરફથી મદદ મળતી રહે. તો બિલકુલ, જે દેશ પાસે તેમના બજેટમાં કોવિડના રસીકરણ માટે નાણાકીય વ્યવસ્થા પૂરી પાડી શકવા માટે અવકાશ છે તેવા દેશોએ તેમના લોકો સુધી આ વાત સ્પષ્ટપણે પહોંચાડવી જોઈએ કે તેમને મદદ કરવામાં આવશે. આમ કરવાથી મહામારીને અટકાવવાના પગલાં લેવામાં મદદ મળશે, કારણ કે આનાથી લોકો સરળતાથી તેમનો જીવન નિર્વાહ કરી શકશે અને તેમને નાણાકીય મદદ મળવાની છે એ વિશે તેઓ આશ્વસ્ત રહેશે. આનાથી જે તે દેશની અર્થવ્યવસ્થા પણ પ્રમાણમાં સારા સ્તરે રહેશે, તો લોકોને સરકાર તરફથી મદદનો ભરોસો મળે તો એ અર્થવ્યવસ્થા માટે પણ મદદરૂપ બનશે. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં. હું છું આપની સાથે બ્રિજલ શાહ. હવે જોઈશું બીબીસી રાઉન્ડઅપ, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને વ્લાદિમીર પુતિનને ચૂંટણીમાં રશિયાની દખલગીરી, સાયબર અટેક અને યુક્રેન મામલે ચેતવણી આપી છે. ઓફિસ સંભાળ્યા બાદ તેમના પહેલા જ ફોન કોલમાં આ મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી. તેમના વહીવટીતંત્રએ વચન આપ્યું છે કે તેઓ રશિયા તરફ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં વધુ કડક વલણ દાખવશે. જોકે નિષ્ણાંતોનું કહેવું છે કે નવા રાષ્ટ્રપ્રમુખ સામેથી સ્પર્ધા કરવાના મૂડમાં નથી. દરિયામાં 3 વર્ષ કરતાં વધુ સમયથી તરછોડી મૂકવામાં આવેલું ઓઇલ ટેન્કર ગલ્ફના દરિયા કિનારે તરી આવ્યું હતું. એમટીઆઈબીએ ઓઇલ પ્રોડક્ટ્સમાં ટ્રેડિંગ કરે છે અને યુએઈ સ્થિત આવેલી કંપની છે. તેમણે 43 મહિનાથી આ જહાજને પોર્ટ પર લાંગર્યું નહોતું. યુરોપિયન યુનિયન દ્વારા કોરોનાની રસીના ડોઝના સપ્લાય મામલે એસ્ટ્રાઝેનેકાને વખોડવામાં આવતા કંપનીના સીઈઓ પાસ્કલ સોરિયટે બચાવ કર્યો છે. યુરોપિયન યુનિયને કહ્યું હતું કે તેમનો શરૂઆતી ઓર્ડર પણ અડધો જ પૂર્ણ કરવામાં આવ્યો છે, જે અસ્વીકાર્ય બાબત છે. પણ પાસ્કલનું કહેવું છે કે તેનું ઉત્પાદન વધારવા માટે સ્થળ પર સમસ્યાઓ વધુ પ્રમાણમાં ઉદ્ભવી રહી છે, એટલે વિલંબ થયો હતો. શું તમને ખબર છે કે હાલમાં વિશ્વમાં સૌથી જૂનું ઝાડ 5000 વર્ષ જૂનું છે? ગ્રીસના વૈજ્ઞાનિકો એક ઝાડના અશ્મી શોધી કાઢ્યા છે, તેની સાથે તેના મૂળ અને ડાળીઓ પણ મળી આવ્યા છે, જે 20 મિલિયન વર્ષ જૂના હોવાનું માનવામાં આવે છે. આ ઝાડ તેમને લેસ્બોસના એક ટાપુ પર મળી આવ્યું છે. હવે વાત લદ્દાખના ચરવૈયાઓની છેલ્લી પેઢી અને તેમના બદલાતા જીવનની. ઘેટા, બકરા અને યાક જેવા પ્રાણીઓને ચરાવવાનું કામ કરતા આ લોકો હવે દરિયાઈ સપાટીથી 16000 ફૂટ ઉપર આવેલી ગ્યાચમર વેલીમાં સ્થળાંતર કરવા લાગ્યા છે. લદ્દાખના સૌથી જૂના ગામોમાંથી એક એવા ગ્યા ગામના રહેવાસી સદીઓથી વિચરતું જીવન જીવતા આવ્યા છે, પણ હવે તેમાં પરિવર્તન આવી રહ્યું છે. જોઈએ બીબીસી સંવાદદાતા આમિર પીરઝાદાનો આ અહેવાલ. લદ્દાખની ગ્યા ચમાર ખીણમાં વિચરતા ચરવૈયાઓનું આ જૂથ તેમના દિવસની શરૂઆત કરી રહ્યું છે. તેઓ પોતાના પશુઓ માટે ઘાસચારો અને પાણીની શોધમાં એક પહાડથી બીજા પહાડ પર વિચરતા રહે છે. આ કપરું અને અનિશ્ચિત જીવન મોટાભાગે તેમને બદલાતી આબોહવા, ઉબડખાબડ જમીન, જંગલી પ્રાણીઓ અને એકલતા તરફ દોરી જાય છે. 60 વર્ષીય સેવંગ રિગઝિન નાનપણથી ચરવૈયા છે. ઘેટાના ઊનને ગૂંથવાની સાથે તેઓ 60 યાકને ચરાવે છે. તેઓ કહે છે કે આ તેમણે પસંદ કરેલું જીવન છે. શિયાળામાં ઘાસ કે પાણી નથી હોતા, તેથી યાકને બરફ પર ચરાવવા પડે છે. એક ચરવૈયાનું જીવન મુશ્કેલ હોય છે, કારણ કે મારા પશુઓને ઘાસચારો આપવાથી લઈને રસોઈ બનાવવા સુધીના તમામ કામ મારે એકલાએ કરવાના હોય છે. ઘણીવાર મારે પાણી લાવવા માટે ઘણે દૂર સુધી જવું પડે છે. શિયાળામાં અમને કેટલીક વાર ઝરણાનું પાણી મળે છે, નહીં તો અમારે બરફ પીગાળીને પાણી મેળવવું પડે. અમુક દાયકાઓ અગાઉ ગ્યામાં 80% પરિવારમાં ઓછામાં ઓછો એક ચરવૈયો હતો, પણ હવે આખા ગામમાં માત્ર 14 ચરવૈયા જ રહ્યા છે. લદ્દાખના આ પ્રદેશમાં ચરવૈયાઓની સંસ્કૃતિ લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. ચિમેત અંગમો 4 દાયકાથી ચરવૈયાનું કામ કરે છે.
તેમના 6માંથી એક પણ બાળકે પશુપાલનનો વ્યવસાય ન અપનાવ્યો. અમારા બાળકો અમને આ કામ છોડી દેવા કહે છે, પણ જો અમે તેને છોડી દઈએ તો ખાઈએ શું? મારા બધા બાળકો કુંભાર કામ કરે છે. તેમને લાગે છે કે લોકો પશુપાલકોને નીચી જાતિ ના સમજે છે, તેથી તેઓ આ કામને પાપ ગણે છે. મારા બાળકો ભણે છે અને તેઓ આ કઠોર પ્રદેશ અને આબોહવાને સહન કરી શકે એમ નથી. તેઓ ચરવૈયા નથી બનવા માંગતા, એટલે અમારા કુટુંબમાં આ પરંપરાનો અંત આવશે. આ કામચલાઉ ઝૂંપડીમાં આશરે 24 જેટલા ચરવૈયાઓ છે, જેઓ આ જગ્યાએથી કોસો દૂર બીજી વેલીમાં સ્થળાંતર ન કરે ત્યાં સુધી અહીંયા રહે છે. માત્ર સામાજિક પરિવર્તન જ એક પડકાર નથી, પણ જંગલ સામે મનુષ્યોનો સંઘર્ષ પણ આ સંસ્કૃતિ સામેનો એક પડકાર છે. આવા જ એક કેમ્પમાં ફુનસોંગ સેરિંગના 16 યાકને જંગલી પ્રાણીઓએ ફાડી ખાધા હતા. તેઓ કહે છે કે આવું નુકસાન સામાન્ય છે. સ્નો લેપર્ડ અને વરુ એમ બંને મારા યાક પર હુમલો કર્યો. મેં ઘણા યાક ગુમાવ્યા, કારણ કે હું ઊંઘતો હતો અને કંઈ સાંભળી ન શક્યો. કેટલાક મરી ગયા, કેટલાક ડરને કારણે પહાડોમાં ભાગી ગયા અને ત્યાં માર્યા ગયા. મને મારા 16 યાક મૃત હાલતમાં મળ્યા. નિષ્ણાતો કહે છે કે જાગૃતિનો અભાવ, આબોહવાની અનિશ્ચિતતા અને આ વ્યવસાય સાથે સંકળાયેલું કલંક યુવા પેઢીને તેનાથી દૂર રાખે છે. ગ્યાના સ્થાનિક સ્ટેન્ઝિન દોર્જઈ 2012માં ફિલ્મ મેકર બન્યા અને ચરવૈયાઓના દૈનિક જીવન પર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવા લાગ્યા. આજે સૌથી યુવા ચરવૈયા 45-50 વર્ષના છે. મને લાગે છે કે હવે આપણે ચરવૈયાઓ સાથે જોડાયેલા કલંકને દૂર કરવું જોઈએ, જેથી તેઓ ગર્વથી કહી શકે કે તેઓ ચરવૈયા છે. આપણા અભ્યાસમાં ઓછામાં ઓછો એક વિષય ચરવૈયાઓના જીવન પર આધારિત હોવો જોઈએ અને ચરવૈયાઓની શાળા અને યુનિવર્સિટી પણ હોવી જોઈએ. સરકાર પશુઓના જીવનને મહત્વ આપી રહી છે, પણ પશુપાલકના જીવન સુધારા માટે કંઈ જ નથી કરતી. નિષ્ણાતો કહે છે કે ચરવૈયા સંસ્કૃતિના અંતથી માત્ર પશ્મીના વેપારમાં જ નહીં પણ આ પ્રદેશની ખેતીમાં પણ ખલેલ પડશે અને ખાસ કરીને લદ્દાખ તેની સદીઓ જૂની સંસ્કૃતિને ગુમાવશે. ઇસ વેલી મેં તકરીબન 24 શેફર્ડ્સ યહાં પે રહેતે આયે હૈ ઓર કુછ હફ્તોં બાદ યે શેફર્ડ્સ માઇગ્રેટ કરેંગે ઇસ પહાડી કે ઉસ તરફ એન્ડ પૂરે સાલ યે શેફર્ડ્સ એક પહાડી સે દૂસરે પહાડી મેં માઇગ્રેટ કરતે રહેતે હૈ. યે જિંદગી હમે મુશ્કિલ ઓર હાશ દિખ સકતી હૈ, લેકિન ઇન શેફર્ડ્સ કે લિયે યે જિંદગી એક નોર્મ હૈ, ક્યોંકિ યે અકેલી એસી જિંદગી હૈ જો યે બચપન સે અબ તક ગુઝારતે આયે હૈ. આમિર પીરઝાદા, BBC ન્યૂઝ, લેહ લદ્દાખ. ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા પછી નિવેદનબાજી પર કીર્તિશનો કટાક્ષ. BBC સમાચારમાં આજ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે. આવજો.